પાલિકાની ચૂંટણીઓ પહેલા તમામ નગરપાલિકાના વિસ્તારોમાં શું છે સામાન્ય જનતાનો માહોલ, કેવી છે પરિસ્થિતિ, શું છે જનતાના પ્રશ્નોથી જાણવા માટે વીટીવીની ટીમ આજે સાણંદ પહોંચી ચૂકી છે. અમારી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર સાણંદમાં ઉપસ્થિત છે, આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જઈએ સાણંદ. નગરપાલિકાની ચૂંટણીઓને લઈને વીટીવીના ખાસ કાર્યક્રમ નગર ચર્ચામાં આપનું સ્વાગત છે. નગર ચર્ચા લઈને આજે આપણે પહોંચ્યા છીએ સાણંદ શહેર અને નગરપાલિકાના તમામ સમસ્યાઓ, આક્ષેપ પ્રતિ આક્ષેપો લઈને તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે રક્ષાબેન અને રમેશસિંહ વાઘેલા. આ સિવાય કોંગ્રેસમાંથી જોડાયા છે અજય જોશી અને રાજુભાઈ બારોટા. અને એ સિવાય સામાન્ય લોકો પણ આપણી સાથે છે, નગરજનો આપણી સાથે છે. એ તમામ સાથે ચર્ચા કરીશું, વાતચીત કરીશું કે ખરા અર્થમાં છેલ્લા 5 વર્ષમાં સાણંદનો કેટલો વિકાસ થયો છે અને કયા હજુ પણ એવા કામો બાકી છે કે જેના પર કામ કરવાનું બાકી છે, જે આવનારા સમયમાં કરવાના દાવાઓ કરવામાં આવશે. ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાંથી છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરશું. કયા મહત્વના કામ છેલ્લા 5 વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા બધા અગત્યના કામ કરવામાં આવેલા છે, જેવા કે રોડ રસ્તા છે, પછી આ સાણંદ નગરપાલિકામાંથી જે બાયપાસ થાય છે એની કામગીરી પણ ચાલુ છે. એ ઉપરાંત જે નેનો હબ જે કહેવાય છે એનું પણ પૂરજોશમાં કામકાજ ચાલુ છે અને ઘણો બધો વિકાસ કરેલો છે ભારતીય જનતા પાર્ટીએ સાણંદની અંદર. ઓકે, બીજા ખાસ કામો કરવાના કામોમાં તો ઘણા બધા બાકી છે. હજી જે આયોજન હેઠળ જ છે. સાણંદની અંદર મોટો મોટી અત્યારે હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ છે, એના માટે ઓરડાના કર્મચારીઓને બોલાવી ટીપી રસ્તા જેમ બને એમ જલ્દી ખુલી જાય. ટીપી રસ્તા ખુલે એટલે ટ્રાફિકની થોડી સમસ્યા હળવી થાય. બીજું આયોજન એવું છે કે ભાઈ તળાવોનો વિકાસ કરવો, એટલે દરેક કામ માટે દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી અને એક આયોજન મીટિંગ કરી અને ટૂંક સમયમાં એ કામ ચાલુ કરે. અનેક કામો થયા છે, આ સિવાય કેટલાક કામો બાકી છે એ બાબતે પણ હજુ પ્રોગ્રેસ ચાલી રહ્યો છે. કોંગ્રેસની સાથે વાતચીત કરીએ, દાવા કરવામાં આવ્યા છે અનેક કામો થયા છે, રોડ રસ્તા બન્યા છે. સ્વાભાવિક છે, કામો તો રોજેરોજ થતા જ હોય એ સામાન્ય વાત છે. પણ નગરપાલિકાની વાત કરીએ તો 20 વર્ષથી પાલિકા ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. 20 વર્ષથી ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હાલ પણ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 20 વર્ષે ધાવણું છોકરું કમાતું થઈ જાય એનામાં આટલો બધો વિકાસ થાય, પરિવર્તન આવે, પણ સાણંદમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આપણે પાયાની જરૂરિયાતો પૂરી કરી શક્યા નથી. નગરપાલિકાનો અર્થ થાય કે નળ, ગટર અને રસ્તા આ પાયાની જરૂરિયાત છે, આને વિકાસ ના કહેવાય. 4 રસ્તા બન્યા એટલે એવું નહીં સમજવાનું કે આ વિકાસ થયો, એ તો પાયાની જરૂરિયાત છે. એટલે નળ, ગટર અને ત્યારબાદ ઉપર પાકા રસ્તા થાય અને એ પછી જે કંઈ થાય, સીસીટીવી કેમેરા હોય, ગાર્ડન હોય, સ્મશાનની જરૂરિયાતો પૂરી થઈ હોય, કે ઘણા બધા કામો એવા હોય કે જેને વિકાસની વ્યાખ્યામાં મૂકી શકાય. હજુ પણ વિકાસ નથી થયો. વિકાસ ઉપર છલ્લો દેખાય, કાગળિયામાં દેખાય, પ્લાનિંગ દેખાય, જમીનની હકીકત કશું છે જ નહીં. જમીનની હકીકત નથી, કાગળ પર એમની આંખમાં કમળો છે, એમને ભાજપનો વિકાસ દેખાતો જ નથી બિલકુલ. બાકી ભાજપે વિકાસ કરેલો છે, તમે સિટીની અંદર નીકળો તમે તો તમને ખ્યાલ પડે કે કેટલો વિકાસ થયેલો છે. આ તમે રોડ ઉપર જો તો કેટલા વાહનો નીકળે છે, એમને વાહનો નીકળતા હશે. ટ્રાફિકનો પ્રશ્ન છે, નો ડાઉટ ટ્રાફિકનો પ્રશ્ન છે, થોડા વખતમાં સોલ્વ થઈ આપી દીધેલો છે. કામ બાકી છે, ઇલેક્શન દરમિયાન કદાચ ઇલેક્શન પછી એ કામ ચાલુ થઈ જવાનું છે, એટલે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બાકી કોંગ્રેસ વાળાને ભાજપનો વિકાસ કોઈ દેખાતો જ નથી. 20 વર્ષની અંદર 20 વર્ષ પહેલા જે સાણંદ શહેરની જે સ્થિતિ હતી એને કરતા સાણંદ શહેરની સ્થિતિ તમે જોવો અત્યારે કેટલી સરસ સાણંદ શહેરની સ્થિતિ છે. રોડ રસ્તા જોવો, ગટરના કામો અત્યારે ચાલુ છે, ડ્રેનેજ સિસ્ટમના કામો પણ ચાલુ છે, એમને દેખાતા નથી કોઈને. કામો ચાલુ છે હજુ વર્ષોથી, એ જ કામો વર્ષોથી કામ ચાલુ, કન્ટિન્યુ કામ ચાલુ જ છે, સ્ટેપ બાય સ્ટેપ થાય જ છે, કામ નથી થતા એવું નથી. બાકી એમને કામો દેખાતા નથી, એમની આંખમાં કમળો છે એટલે એમના કામો દેખાતા નથી. કમળો થયો હોવાથી વિકાસના કામો નથી દેખાતા, શું કહેતો? અમદાવાદ જિલ્લામાં સૌથી નજીકની નગરપાલિકા એટલે સાણંદની નગરપાલિકા, એવું કે કામો ચાલે છે. 20 વર્ષથી ખાલી કામો ચાલે જ છે, એ કે પૂરા થયા નથી. સાણંદ શહેરના તમે જુઓ ને, હજુ પથ્થરિયા રસ્તા છે. અને બીજી કે પાણીની વસ્તુ, પાણી આવે છે ખરું, પણ એની સાથે રેતી માટીની સાથેનું ગારા વાળું પાણી આવે છે. અને બીજું કે જે ટ્રાફિકની સમસ્યા, એ બાયપાસ પાસ છે કેટલા ટાઈમ થયો, હજુ સુધી બાયપાસ પૂરો થયો નથી. અને બીજું એક પુસ્તકાલયની વાત, પુસ્તકાલય
માગણી 2013 ની હતી, આજથી 5 વર્ષ પહેલાની માગણી છે. અને પુસ્તકાલય જેમ બિલાડી ઘર બદલે એમ પુસ્તકાલય પુસ્તકો લઈને ઘર બદલે છે. પરમેનન્ટ પુસ્તકાલય છે નહીં સાણંદની પાસે. પુસ્તકાલય નથી, સીસીટીવી નથી. સામાન્ય લોકો છે નગરજનો, એમની સાથે વાતચીત કરશું. નેનો હબ બન્યાના દાવા કરવામાં આવે છે, કેટલો લોકોને શું ફાયદો થયો છે? સૌ પ્રથમ તો એવું કહું કે જે 2013 ની ચૂંટણીના જે મુદ્દા ઉપર નગરપાલિકાની ચૂંટણી લડાતી હતી, એ જ મુદ્દા ઉપર 2018 ની ચૂંટણીના મુદ્દામાં નગરપાલિકા લડાઈ રહી છે. એમાં મહત્વના મુદ્દાની વાત કરીએ તો રોડ, રસ્તા, પાણી એ થતા હોય, એમાં એ નિરંતર પ્રક્રિયા છે અને ચાલુ ને ચાલુ રહે. મુદ્દો છે, એક છે લાઇબ્રેરીનો મુદ્દો છે. જે લાઇબ્રેરી મેકોનકી લાઇબ્રેરી અંગ્રેજોના સમયની લાઇબ્રેરી અહીંયા સાણંદમાં છે, પણ એ સાણંદમાં લાઇબ્રેરી માટેનું મકાન આટલા વર્ષો સુધી એને પરમનન્ટ મકાન કોઈ પણ પક્ષોએ ફાળવી શક્યું નથી. બીજો જે મુદ્દો આપણે કહીએ છીએ કે ઓટોમોબાઈલ હબ બની ગયું, નેનોની ગિફ્ટ મળી ત્યારથી જ સાણંદને ટ્રાફિકની ગિફ્ટ પણ મળી છે. બાયપાસની વાત થાય છે ને, બાયપાસની વાત થાય છે. બાયપાસ એ રમેશજીએ કીધું એ સાચી વાત છે, ટીપી સ્કીમનો બાયપાસ છે, નેશનલ હાઈવે નો બાયપાસ નથી. એ એટલે ટ્રાફિકની સમસ્યાને પણ આપણે યોગ્ય રીતે એનું નિરાકરણ આવે બહુ જરૂરી છે. કારણ કે અહીંયા આગળ આવતા જતા વિદ્યાર્થીનીઓના પણ એક્સિડન્ટ થયેલા છે ને, એમાં એ લોકો મૃત્યુ પામેલા છે. અનેક કામો થયા છે, કામો નથી થયા એવા પણ આક્ષેપો કરવામાં આવે છે. પ્રશ્ન એ કરવા માંગીશ કે વર્ષોથી નગરપાલિકામાં આપનું શાસન છે, આમ છતાં પણ જે પાયાના પ્રશ્નો છે એ કદાચ હલ થયા હશે, પરંતુ જેમ સીસીટીવીની વાત કરવામાં આવે, આરોગ્યની સુવિધા સુધારવાની વાત કરવામાં આવે, ત્યાં ક્યાં છે કામ? આમાં એવું છે કે ભાઈ નગરપાલિકા અંદર સદંતર વિકાસના કામો ચાલુ છે. પાણીની વાત કરીએ તો દરેક જગ્યાએ નર્મદાનું પાણી પણ મળે છે, દરેક સોસાયટીમાં આરસીસી રોડ પણ બનાવ્યા છે, ભૂગર્ભ ગટર યોજના, સુએજ ગટર યોજના એનું કામ પણ ચાલુ છે. આવડો મોટો વિસ્તાર છે, ગટરો બનાવવી પડે, રોડ તોડવા પડે, એનો સંપ પણ તૈયાર થઈ ગયો છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધવનગર આગળ બની ગયેલો છે, ટૂંક જ સમયમાં એ પણ કામ પૂર્ણ થશે અને એ ગટરની વ્યવસ્થા પણ સાણંદ શહેરને મળી જશે. હજુ આટલા વર્ષોથી ગટરમાં જ કામ અટક્યા, પણ એમાં એવું છે કે આ છે ને ડ્રેનેજ સિસ્ટમ છે અને એ ગ્રાન્ટ પાછી જયેલી એ અમે બી કબૂલીએ છીએ. ગ્રાન્ટ આયા પછી એએમસી ને એનો કોન્ટ્રાક્ટ આપેલો છે, એએમસી લગભગ ઘણા એક વર્ષથી એનું કામ ચાલી રહ્યું છે, પણ હજી પૂર્ણ થતા 1.5 વર્ષ જેવું લાગશે એને. કામ પૂર્ણ થતા હજુ પણ 1.5 વર્ષ લાગશે. દાવો કરવામાં આવી રહ્યા છે કે પ્રાથમિક સુવિધાઓ મોટા ભાગની આપવામાં સફળ થયા છે. ભાજપ સાણંદ શહેરની અંદર અંદરની આંટી ઘૂંટી અને એમના ઝઘડાના કારણે સાણંદ શહેરના વિકાસનું અકાળે નિધન થયું છે એવું માનું છું. અને છેલ્લા ઘણા સમયથી મારી દૃષ્ટિએ આશરે 99 કરોડ રૂપિયા ગ્રાન્ટ કયા કારણ પાછી ગઈ છે એ જાહેર થતું નથી, અને કેમ પાછી ગઈ છે એ એમને પણ ખબર નથી. અને અંદરોઅંદરની આંટુગૂંટીના કારણે આ લોકો સાણંદના વિકાસને મારી રહ્યા છે એવું મારું માનવું છે. 99 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પરત ગઈ હોવાનો આક્ષેપ કરો? નો કોમેન્ટ. ઓકે, તો કોઈ પરત નથી ગઈ? ગ્રાન્ટ છે, એનું કામ આપી દીધેલું છે, એએમસી એ કામ ચાલુ કરી દીધેલું છે, એની એ જ ગ્રાન્ટ છે અને એ જ ગ્રાન્ટમાંથી ગટરનું કામનું આયોજન પણ થઈ ગયું છે. અત્યારે હાલ પૂરજોશમાં સાણંદ નગરની અંદર ભૂગર્ભ ગટરની યોજના એ 99 કરોડ વાળી ગ્રાન્ટમાંથી એએમસી કામ કરી રહી છે એનું. અન્ય કયા મુદ્દાઓ છે કે જેને લઈને શહેરીજનો પરેશાન છે? પેલા તો મારા મિત્રનો જવાબ આપું કે એએમસી દ્વારા એ ગટરનું કામ કરવામાં આવે છે. એએમસીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે. જો એએમસી વિકાસના સાણંદના વિકાસમાં જ એએમસીને રસ હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એમણે તાત્કાલિકના ધોરણે આ ગટર યોજનાનું કામ પૂરું કરવું જોઈએ. આ સિવાય અનેક સમસ્યાઓ તો છે જ. પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, આજે પણ ઘણા વિસ્તારોમાં ખારું પાણી પીવાય છે. ગટર લાઈન તો એમણે કહ્યું એમ છે જ નહીં. રસ્તાઓ વારંવાર તોડફોડ કરવા પડે એવા છે. ગાર્ડન આખા સાણંદમાં તમે જુઓ, આવડી મોટી 1 લાખની વસ્તી આજુબાજુની પેરેફેરીમાં ગણીને જોઈએ, ઔદ્યોગિક વિસ્તાર વધ્યો છે, એની સાથે રેસિડેન્શિયલ વિસ્તાર પણ વધ્યો છે. એક પણ સારો ગાર્ડન નામનું પણ ગાર્ડન નહીં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નહીં, રમત ગમતના મેદાનો એક પણ જગ્યાએ નહીં, નાના બાળકોને એમ્યુઝમેન્ટ પાર્ક નહીં. આ સિવાય કોઈ પણ એવો વિકાસ જેને કહી શકાય કે આ વિકાસ થયો એવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 20 વર્ષના શાસનમાં સાણંદમાં થયું નથી. ટાઉન પ્લાન જયારે થતો હોય છે ત્યારે આ તમામ બાબતો આવતી હોય છે, શા માટે નથી? સૌથી પહેલા તો હું આપને વાત કરું, આ ભાઈ કહે છે ને ગ્રાન્ટ પાસ થઈ છે,
જો 58 કરોડ ની આ સેન્ટ્રલ ગવર્મેન્ટ ની એ વખતે સવર્ણ હતું ને, તો 58 કરોડ ની આ ડ્રેનેજ સિસ્ટમ, અરાડકર નો સોલિડ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને 33 કરોડ નો આ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ હતો. એટલે આ બધા મિસગાઈડ કે છે. યુ હેવન્ટ ઓલસો નો નોલેજ અબાઉટ ધીસ સ્કીમ. આપની પાસે પણ કદાચ આની સાચી માહિતી નથી. જસ્ટ નાઉ ઇટ ઇઝ ગોઈંગ ઓન, અત્યારે પ્રોગ્રેસમાં છે. એએમસી આ કામ કરે છે. ડ્રેનેજ આ બધી સિસ્ટમ ને શું છે, ઓનલી વી હેવ ટુ પ્રોવાઈડ ધ ફેસિલિટીઝ. અહીંના જે પીપી ફાઇનલ થયા વર્ષો થઈ ગયા છે, અન્ય જે પ્રશ્નો ઉભા કરવાના છે કે ગાર્ડન નથી, એમ્યુઝમેન્ટ પાર્ક નથી, એ બધી બાબતો કેમ નથી? હા, એ બધું પણ જસ્ટ નાઉ એ પ્રોસેસમાં છે. હજુ તો એને એક્વાયરમેન્ટ થાય છે, એનલ પ્લોટ બધા એ થશે, ક્યાં ટીપી સ્કીમ ક્યાં પડે છે, ક્યાં બધું એ છે, પછી ધીમે ધીમે એ થાય. અત્યારે આપણી પાસે માનો કે જમીન એક્વાયર તો થઈ જ નથી, જમીન આવે તો પછી કેમ ના એ થાય? પેલા આપણે વિકાસ છે ને ધીમો થાય, પેલા એરંડાની જેમ ને એકદમ ફૂટે ને પછી એઠું આવે. વી આર ગોઈંગ ઓન સ્લોલી. હા, પેલા જશે, ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. શું કઈ કહેશો? અને બીજા કયા પ્રશ્નો હોય શકે છે? ધીરે ધીરે વિકાસ કરી રહ્યા છે તો 20 વર્ષથી સત્તા એમની પાસે છે, તો હું તો એટલું જ કહીશ કે 20 વર્ષથી યુવાન વિકાસ નું મૃત્યુ થયું છે. ઓકે, યુવા વિકાસ નું મૃત્યુ થયું છે. અન્ય કોઈ પ્રશ્નો શહેરીજનો સામાન્ય લોકો છે, આપણે એમને પૂછવા માંગીશું. આજે બીજો એક પ્રશ્ન ખાસ કરવા માંગીશ કે આટલા વર્ષોથી કામ સાથે સંકળાયેલા છે અને દાવો કરવામાં આવી રહ્યા છે, સમયની સાથે વિકાસ થતો હોય છે, પરંતુ હજુ કયા એ મુદ્દાઓ છે કે જેને લઈને લોકોની સુવિધા સિવાયના વિકાસની વાત કરવામાં આવે તો લોકો એ ઝંખી રહ્યા છે? મેં કહ્યું એમ કે સારો ગાર્ડન હોય, સિનિયર સિટીઝન ત્યાં સાંજે બેસી શકે. એમણે કહ્યું કે તળાવના વિકાસ અમે કરીએ છીએ. હવે જે તળાવના વિકાસ કરવાની વાત કરે છે એની આજુબાજુ દુકાનો બંધાયેલી છે, શું એ દુકાનો એ તોડશે? બીજી વસ્તુ કે જે તળાવના વિકાસની વાત કરે છે, એ તળાવનો વિકાસ થાય એટલે તળાવની આજુબાજુ કંઈક બાંધવું પડશે, ગાર્ડન બનાવવું પડશે, એટલે એના માટે જગ્યા મેળવવા માટે તળાવ પૂરવું પડશે. તળાવ પૂરવામાં આવે તો રાતશેરી અને ગેપ પરુ જે કાયમથી વરસાદી પાણીથી ભરાયેલા રહે છે એની દશા શું થશે? એટલે એના માટે એમણે જે પાણીની લાઈનો જ્યાં જાય છે કે બાવડા રોડ ઉપર એ પાણી જાય, તો એની વ્યવસ્થા કરી છે ખરી કે એમને સાણના તળાવના વિકાસની વાતો કરો છો? વિકાસના વાતો સામે શું કહે? એ બધું વાત કરે છે કે ગટર લાઈન છે, ગટર લાઈન નું જે કામ છે, ગટર લાઈન નું કામ પૂરું કર્યા પછી તળાવનો વિકાસ થશે. એ પેલા થોડો તળાવનો વિકાસ થવાનો હતો, તળાવનો વિકાસ તો કરવાનો જ છે અને એ બધું પાર્ટીના ધ્યાનમાં છે. ગઢિયા લેક નો વિકાસ કરવાનો છે, કોઈની દુકાન તોડવાની નથી. ગઢિયા પર જે ફરતી દુકાનો આવી છે એટલે ખોટો અપપ્રચાર કરે છે. કોઈની દુકાનો ગઢિયા ફરતી તોડવાની નથી અને દુકાનો રાખી અને આજુબાજુની જે બાજુમાં જગ્યા છે ત્યાંથી વસ્ત્રાપુર તળાવ જે છે એ પ્રમાણે તળાવ ગઢિયાનું બનાવવાનું છે. અન્ય ના થાય રીતના કામ પૂર્ણ કરવા. પેલા બોપલ માનો કે એક સામાન્ય ગામડું હતું અને ગામડામાં જેમ આડેધડ પેલું એ થતું હતું, જસ્ટ નાઉ ઇટ ઇઝ ધીમે ધીમે એના એક્સપર્ટ બેઠેલા છે અને એ બધા એની પ્રમાણે કરે છે. જસ્ટ નાવ એ જ રીતે સાણંદમાં પણ અત્યારે આ દુકાનો અંતે કહો છો તો એના પણ એક્સપર્ટની સેફ્ટી યુનિવર્સિટીના અંતે બીજા બધા એના એ છે, એની મદદ હેલ્પ લેવાઈ રહી છે. એટલે આનું હાઉ ટુ એને ઇમ્પ્લિમેન્ટિંગ કરવું, શું કરવું, દે આર એક્સપર્ટ્સ. અને આ એએમસી ને આપ્યું છે, આ સાણંદને તો ખાલી ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે, ઉપરમાં જે એએમસી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેટ કરે છે, એટલે એ લોકો એની રીતે એની માણસો આવીને એનું ડેવલપમેન્ટ કરશે જ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એટલે કે એમની સાથે મળીને જ કામ કરવામાં આવશે. અન્ય એક પ્રશ્ન તરફ જઈશું, એમની સાથે વાતચીત કરીશું. શું કહી છે પ્રશ્ન? એ છે કે જીઆઈડીસી નું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બરાબર છે. સાણંદ જીઆઈડીસી નું કહેવાય છે કે બહુ મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ જે રીતે સાણંદ જીઆઈડીસી નું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો જે કડી અને કલોલમાં જીઆઈડીસી ના ડેવલપમેન્ટ સાથે નગરનો વિકાસ થયો છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે આપણે એને કહીએ, એ સાણંદમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે મીંડું છે. નેનોથી અથવા તો આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી આવી છે અને સ્થાનિક લોકોને શું ફાયદો થયો છે? સ્થાનિક લોકોને કદાચ આઈટીઆઈ કરેલા છોકરાઓને થોડો ઘણો રોજગાર મળતો હશે, હું ના નથી પાડતો, પણ એનાથી હું વધારે તકલીફ એ છે કે આ વિસ્તારમાં જે એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓ છે એ લોકો અહીંયા વલખા મારે છે. એન્જિનિયરની અહીંયા કોઈ રિક્વાયરમેન્ટ નથી, આઈટીઆઈ કરેલા માણસો એમને મળી રહે છે, એટલા માટે હવે એ લોકો અહીંથી માઇગ્રેટેડ થઈને બીજે નોકરી શોધી રહ્યા છે. જીઆઈડીસીની સાથે તમામ વિસ્તારનો વિકાસ થવો જોઈએ, શહેરને એનો ફાયદો મળવો જોઈએ, નથી મળ્યો, આક્ષેપ કરાઈ રહ્યા છે. આજે એ ભાઈ મિત્રનો એલિગેશન કરે છે, પણ સામાન્ય આપણે એક ફ્યુઝ બાંધવાનો
કેક પમ્પિંગ પેલો પ્લમ્બર જેને કહીએ છીએ એ માણસો જોઈએ છે ને તો પણ મળતા નથી. ભાઈ કે છે અત્યારે જસ્ટ નાવ અત્યારે અહીંયા બધાને જોબ